नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 सामाजिक विज्ञान पाठ 2 ना भाग 2 માં આજે આપણે થોડુંક શીખીશું. પાઠ 2 દિલ્હી સલ્તનત તેના ભાગ 1 માં તેના કેટલાક વંશજો વિશે જોયું, તો તેનું કેટલુંક રિવિઝન આપણે કરીશું. દિલ્હી સલ્તનતના શાસકો વિશે આજે આપણે થોડી માહિતી મેળવીએ. એમાં પહેલું છે ગુલામ વંશ, ઈસવીસન 1206 થી ઈસવીસન 1290, ખલજી વંશ, ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી, તગલક વંશ, ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 સુધી, સૈયદ વંશ, ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધી, લોધી વંશ, ઈસવીસન 1451 થી ઈસવીસન 1526 સુધી. ભાગ 2 માં દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થાનું વિસ્તારથી આપણે શીખીશું. તો દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા, દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. આ રાજ્ય વ્યવસ્થાને તે વખતની રાજ્ય વ્યવસ્થા હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી રાજ્ય વ્યવસ્થા વિશે જોઈએ તો આપણી રાજ્ય વ્યવસ્થા છે એને પણ 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. યુનિયન ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને લોકલ ગવર્મેન્ટ, જેને તમે ચાર્ટમાં જોઈ શકો છો. લોકલ ગવર્મેન્ટમાં 2 ભાગ છે, મિનિસ્ટર પંચ અને પંચાયત. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આપણે જોયું કે દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં મુખ્ય 3 ભાગ છે. તેમાંનો પ્રથમ ભાગ છે કેન્દ્રીય શાસન વ્યવસ્થા. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રાંત અધિકારી જે છે એ વજીર કહેવાતો અને તે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ અને ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, એ ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી હતી. અહીં આ ચાર્ટમાં અહીં આપણે રાજ્ય વ્યવસ્થા જોઈ, તેમાં ચાર્ટ બતાવેલો છે. તેમાં પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એ જેમાં અલગ અલગ કેબિનેટ મિનિસ્ટરો હોય છે. તમે દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા અને આપણી રાજ્ય વ્યવસ્થા જોઈ તો કેન્દ્રીય શાસન વ્યવસ્થા બાદ પ્રાંતીય શાસન વ્યવસ્થા વિશે આપણે જોઈએ થોડુંક. તો પ્રાંતીય શાસન વ્યવસ્થા, સંતલક કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને એકતા કહેવામાં આવતું. એકતાનો વડો એકતેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો, જેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તગલકના સમયમાં કેન્દ્રીય શાસન સેનાને મહત્વ આપી એકતેદારો પણ નિમણૂક સ્થાપવામાં આવી છે. સલ્તનત કાળને ત્યારે હાલ રાજ્ય વ્યવસ્થામાં જોઈએ તો પ્રાંતીય શાસન વ્યવસ્થા એટલે કે રાજ્યની શાસન વ્યવસ્થા હોય છે. ગવર્નર બાદ ચીફ મિનિસ્ટર બાદ અને મિનિસ્ટરો કાર્ય કરતા હોય છે. પ્રાંતીય શાસન વ્યવસ્થા બાદ 3 ભાગ છે સ્થાનિક શાસન વ્યવસ્થા. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ
मुखी के मुकदम करतो तेने परवारी अने कारकुन मदद करता हता। ते वखते हाई पण आपणे जोई एना विशे लोकल गवर्नमेंट अने जोई तालुका लोकल गवर्नमेंट बे भागमां वेचवामां आवे छे, म्युनिसिपल अने पंचायत तेना बे विभाग छे। म्युनिसिपल अने पंचायत ने एनी नीचेना विभागो पण आपणे जोया अने अही आपणी सल्तनत वखतनी शासन व्यवस्था तेना मुख्य त्रण अंगो विशे नी समझ आपणे अही पूर्ण थाय छे। अने हवे दिल्ली किल्ला अने अन्य बांधकामो विशे जोईशुं। किल्ला અને બાંધકામો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં પ્રાંતીય ઇસ્લામી શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ। દિલ્હી સલ્તનત સમયમાં દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકરબાઓ, મકાનો, બગીચાઓ, દરવાજાઓ, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ હતું એ તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો। કુતુબદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કવત ઇલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું। ઐબકે બંધાયેલી બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે। કુતુબદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો। તેના અવસાન બાદ બાકીનું કામ ઇસ્તુમિસે પૂર્ણ કર્યું। ફિરોજ શાહ તગલક અને સિકંદર લોધી એ તેનો જીર્ણોદ્ધાર કર્યો। સુલતાનના કાળ મહત્વના બાંધકામ હોવાથી બાંધકામ પૂર્ણ થયું। કુતુબ મિનાર સાથે આપણે ત્રણ જણના સમાવેશ થાય છે કે એનો પહેલો માળ બંધાવ્યો કોણ હતો, તો કે કુતુબદ્દીન ઐબક, જેનું કાર્ય કોને પૂર્ણ કર્યું, તો કે ઇસ્તુબિસે, અને જીર્ણોદ્ધારનું કાર્ય કોણે કર્યું, તો કે ફિરોઝ શાહ તગલકે અને સિકંદરે બંનેએ ઇમારતને પૂર્ણ કરી હતી। હવે કુતુબદ્દીન ઐબક નિયમિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે। ઇસ્તુમિસના સમયમાં હોજ એ સમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે। આ ત્રણે ત્રણ ચિત્ર તમે આની અંદર જોઈ શકો છો। ખલજીવંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજ એ ખાસ નો સમાવેશ થાય છે, એ પણ ચિત્રમાં તમે જોઉં છો। તગલક શાસન દરમિયાન તગલકલાબાદ, ફિરોઝાબાદ, હિશકાર, જોનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા। આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકરબાઓ, પુલ્લો, શરાયો, બગીચાઓ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એ બધું તમે ચિત્રમાં જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, સૈયદ અને લોધી વંશ દરમિયાન મકરબાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું હતું, જેમાં બંદેખાનનો ગુબજ, બડા ગુબજ, મોઢની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકરબો તેનું મુખ્ય હતા, એ બધું તમને અહીંયા દેખાય જ છે। આ વસ્તુ બધી તમને આ ચિત્રની અંદર જોવા મળે છે। તો હવે પછી આપણે વિજયનગર સામ્રાજ્યની વિશે થોડુંક આના પછીના તાસમાં શીખીશું।